જૂનાગઢમાં માલધારી આગેવાને સમાધાન બાબતે દબાણ કરતા માલધારી સમાજ દ્વારા સાયલા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એલઆરડી ભરતી મામલે માલધારી સમાજના યુવાનને અન્યાય થયા બાદ આંદોલન ઉગ્ર બનતા સરકારે ન્યાય આપવાની ખાતરી આપી હતી, પરંતુ બાદમાં સમાધાન કરી લેવા બાબતે દબાણ કરતા માલધારીઓએ આંદોલનને ઘર ઘર સુધી લઈ જઈ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. થોડા સમય પહેલા એલઆરડી ભરતી મામલે ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હતું. તેવા સમયે જૂનાગઢના માલધારી સમાજના આગેવાન યુવાનને અન્યાય થતા જે તે સમયે આ યુવાને આત્મહત્યા કરી લીધી હતી, જેના પડઘા માલધારી સમાજમાં પડતા રોષ વ્યાપી જવા પામ્યો હતો. ત્યારે આ મામલે જે તે સમયે સરકારે હૈયા ધારણા આપી ન્યાય આપવાની ખાતરી આપીને મામલો થાળી પાડ્યો હતો, ત્યારે આ મામલે માલધારી સમાજના અન્ય આગેવાનને સમાધાન કરી લેવા બાબતે દબાણ કરવામાં આવતા આ સમગ્ર મામલે માલધારી સમાજમાં રોષની લાગણી ઉભી થવા પામી છે. અને આ બાબતે માલધારી વિકાસ સંગઠન સાયલા અને માલધારી ગ્રુપ તેમજ માલધારી સેનાના નેજા હેઠળ માલધારી સમાજના લોકોએ સાયલા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર પાઠવ્યું છે. સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે આ બાબતે જો ન્યાય નહીં મળે તો ફરી આ આંદોલનને ઘર ઘર સુધી લઈ જઈ રોડ પર ઉતરી આવવાની ચીમકી ઉચ્ચારતા આ મામલે ગરમામો વ્યાપી જવા પામ્યો છે. દીપકસિંહ વાઘેલા, લાઈવ ગુજરાત ન્યૂઝ, લીંબડી.